नमस्कार बाळको, ज्ञानमंच रिमोट स्कूल ने यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 4 मां विषय हिंदी, तो आज केटलामी तारीख छे? 16/9/2021 ने वार गुरुवार। तो आपणे छे गया वीडियो मां छे 18મો પાઠ છે પૂરો કર્યો છે અને આજે છે આપણે 19મો પાઠ છે આપણે ચલાવવાનો છે। તો તમે બધાએ તમારી હિન્દીનું પાઠ્યપુસ્તક છે એ કાઢો, તેમાં પાના નંબર 42 ખોલો। તો તેમાં આપણે પહેલા 19મા પાઠનું નામ શું છે? મેરી સાયકલ। એટલે આપણને એવું અંદાજ આવી જ જાય કે મેરી સાયકલ એટલે કે સાયકલ વિશે છે વાત કરી હશે। તો એમાં શબ્દાર્થ જોઈએ કે સાયકલ તો શું થાય? સાયકલ હસ્તે। વર્ષગાંઠ તો એટલે શું થાય? જન્મદિન। આપણે છે હિન્દીમાં વર્ષગાંઠ કહેવાય અને ગુજરાતીમાં જન્મદિન કહેવાય। ઉપહાર આપણે ગુજરાતીમાં ભેટ કહેતા હોય છે અને ઇંગ્લિશ શબ્દમાં આપણે ગિફ્ટ કહેતા હોય છીએ, તો હિન્દીમાં ભેટને શું કહેવાય? ઉપહાર કહેવાય। અને ઘૂમના એટલે શું થાય? ફરવું। આપણે ગુજરાતીમાં એવું કહેતા હોય છે ફરવા જવું છે એમ, અને હિન્દીમાં શું કહેવાય? ઘૂમના। તો જુઓ, ચિત્ર જુઓ। પહેલાં એક બાળક છે તે પોતાની સાયકલ છે એ ચલાવી રહ્યો છે એવું આપણને ચિત્ર આપ્યું છે। તો હવે એના વિશે આપણે વાત એના વિશે આપ્યું છે એ વાંચીએ કે મેરા નામ રોમિલ હે, મેરે પાસ એક સાયકલ હે, યહ સાયકલ મુઝે અપની વર્ષગાંઠ પર મિલી થી, પિતાજીને મુઝે વહ ઉપહાર મેં દી થી, તબ સે વહ મેરી મિત્ર બન ગઈ હૈ, સાયકલ પર બેઠ કર મેં સ્કૂલ જાતા હું, સાયકલ પર બેઠ કર મેં સ્કૂલ જાતા હું, સાયકલ પર બેઠ કર ઘૂમના મુઝે બહુત પસંદ હે, સાયકલ કી દોડ મેં મુઝે ઇનામ મિલ ચુકા હે, મેં ઉસે પવન પર કહેતા હું, વહ ચલતી હે તબ હવા સે બાત કરતી હે, મેરી સાયકલ મુઝે બહુત પ્રિય હૈ। તો હવે છે હું આનું ગુજરાતી કરું છું કે મારું નામ છે રોમિલ છે, મારી પાસે એક સાયકલ છે, આ સાયકલ છે મને વર્ષગાંઠ પર મિલી હતી, એટલે કે આ સાયકલ છે મને મારી જન્મદિવસ પર મળી હતી, મારા પિતાજીએ ભેટ આપી હતી, તબસે વ મેરી મિત્ર બન ગઈ એટલે સાયકલ મારી મિત્ર બની ગઈ છે, સાયકલ પર બેઠીને હું સ્કૂલે જાઉં છું, સાયકલ પર બેઠીને ફરું છું, મને એ પસંદ હે એટલે કે મને બહુ પ્રિય છે, બહુ ગમે છે એવું પણ થઈ શકે। સાયકલ કી દોડ મેં મુઝે ઇનામ મિલ ચુકા હૈ, સાયકલમાં દોડમાં મુઝે ઇનામ મિલ ચુકા હૈ એટલે કે સાયકલની જ્યારે સ્પર્ધા રાખી હશે ત્યારે એને શું કર્યું છે? ઇનામ પણ મળી ગયું છે। મેં ઉસે પવન પરી કહેતા હું, સાયકલને કે ક્યાં નામે બોલાવે છે? પવન પરી કહીને, પવન પરી કહે છે એમ, સાયકલને પવન પરી કહે છે। વહ ચલતી હૈ તબ હવા સે બાત કરતી હૈ એટલે જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે હવાની સાથે વાત કરે છે, મારી સાયકલ મુઝે બહુત પ્રિય હૈ, મારી સાયકલ મને બહુ પ્રિય છે, મને બહુ ગમે છે। પછી શું કહ્યું છે? સ્વાધ્યાય જુઓ હવે। સ્વાધ્યાય પહેલા પ્રશ્નમાં એવું કહ્યું છે સ્વાધ્યાયમાં કે કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરે, એટલે કે કોષ્ટક જે આપેલા છે તેમાંથી શબ્દ આપણે જોવાના છે, એ જોઈને ખાલી જગ્યા ભરવાની છે, ઇનામ વર્ષગાંઠ ઘૂમના અને હવન એ કોષ્ટકમાં એ ઓપ્શન છે એના આપેલા છે, અને હવે છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, ભરીએ એટલે કે પૂરવાની,
यह साइकिल मुझे अपनी वर्षगांठ पर मिली थी। खाली जगह में शू आवशे? वर्षगांठ आवशे। पछी बीजो प्रश्न छे, साइकिल पर बैठकर खाली जगह मुझे बहुत पसंद है। साइकिल पर बैठकर घूमना मुझे बहुत पसंद है। साइकिल की दौड़ में मुझे इनाम मिल चुका है। साइकिल की दौड़ में मुझे इनाम मिल चुका है। वह चलती है तब खाली जगह से बात करती है। वह चलती है तब हवा से बात करती है। निम्नलिखित प्रश्न बे छे तेमा शू कयुं छे के निम्नलिखित प्रश्न के उत्तर लिखी एटले के जे नीचे प्रश्न आप्या छे तेना उत्तर लखो। रोमिल को साइकिल किसने दी थी? रोमिल को साइकिल अपने पिताजी ने दी थी। जवाब शू आवशे? रोमिल को साइकिल अपने पिताजी ने दी थी। रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? रोमिल साइकिल पर बैठकर क्या जाते हैं? स्कूल जाता है। रोमिल साइकिल पर बैठकर स्कूल जाता है। रोमिल ने साइकिल का क्या नाम रखा है? क्या नाम रखा था रोमिल ने साइकिल का? रोमिल ने साइकिल का नाम पवन परी रखा था। साइकिल कब हवा से बातें करती है? जब साइकिल चलती थी तब वो हवा से बात करती है। અહીંયા છે તમારે થોડુંક ઝૂમ કરીને જોવું પડશે અથવા તો તમે તમારા સાધ્યાપોથીના પ્રશ્ન ખાલી વાંચો અને જવાબ છે આમાં વિડીયો જોઈને તમે લખી શકો છો। આપણે છેલ્લો પ્રશ્ન કેવો હતો ફરી વખત આપણે બોલીએ કે સાયકલ કબ હવા સે બાતે કરતી હૈ જબ સાયકલ ચલતી થી તબ વો હવા સે બાતે કરતી થી। પછી શું કહ્યું છે અહીંયા કે બિંદુઓ પે જોડકર ચિત્ર બનાયે। પ્રશ્ન ત્રણ, બિંદુઓ કે જોડકર ચિત્ર બનાયે। આ બાળકો છે તમને જુઓ, બિંદુઓ એટલે શું થશે? આપણે ગુજરાતીમાં શું કહીએ? મીંડા કહીએ છીએ। એ મીંડા આપેલા છે એને આપણે જોડીને આવી રીતના હોડી છે એ બનાવવાની છે। એ તમારે હોમવર્કમાં લાવવાનું રહેશે। પ્રશ્ન ત્રણ છે કે બિંદુઓ કે જોડકર ચિત્ર બનાવે, તો તમારું ચિત્ર છે એ આવી રીતના બનશે, હોડી બનશે। હોડી ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ? નદીની અંદર, દરિયાની અંદર આપણે છે હોડીમાં, તમે ઘણા બાળકો છે હોડીમાં બેઠા પણ હશે જ્યારે દરિયા કિનારે ગયા હશે ત્યારે। હવે પ્રશ્ન ચાર છે, निम्नलिखित वाहनों के नाम पढ़िए और हिंदी में लिखिए। प्रश्न चार एवो छे के नीचे जे वाहनों ना नाम आप्या छे ते पढ़वाना छे एटले के वाँचवाना छे अने हिंदी में एनु नाम छे लखवानु छे। तमारी साध्याय पोथी में तमने एनी सामे जे चौरस बॉक्स आप्यु छे तो एनु नाम तमारे हिंदी में ज लखवानु छे। જુઓ પેલું ચિત્ર કેનું છે? બળદ ગાડું છે। એક ખેડૂત ભાઈ છે એ બળદ ચલાવીને ક્યાં જતા હશે? ખેતર વાડીએ જાય છે। બેલગાડી, આપણે હિન્દીમાં છે બળદને શું કહેવાય? બેલ કહેવાય। અને ગુજરાતીમાં શું કહીએ છીએ? બળદગાડું। આપણે ગુજરાતીમાં બળદ કહીએ અને હિન્દીમાં બળદને બેલ કહેવાય એટલે કે બેલગાડી। બળદગાડુંને શું કહેવાય હિન્દીમાં? બેલગાડી। તો તમારે ત્યાં સામે શું લખવાનું છે? બેલગાડી। પછી બીજું ચિત્ર કેનું છે? જુઓ તો ઘોડો છે અને આપણે ઘોડાગાડી કહેતા હોઈએ છીએ ને ગુજરાતીમાં, તો ઘોડો છે એક અને એક ભાઈ છે ઘોડાગાડી ચલાવીને જઈ રહ્યા છે। તો તાંગા, હિન્દીમાં શું કહેવાય ઘોડાગાડીને? તાંગા। અને ગુજરાતીમાં ઘોડાગાડી કહેવાય, તો તમારે એની સામે તાંગા લખવાનું છે। પછી ત્રીજું ચિત્ર જુઓ,
એનું લાગે છે સ્કૂટરનું છે. તો ગુજરાતીમાં પણ આપણે સ્કૂટર કહીએ છીએ અને હિન્દીમાં પણ સ્કૂટર કહેવાય. તો તમારે ત્યાં હિન્દીમાં શું લખવાનું છે? સ્કૂટર. પછી ચોથું ચિત્ર કેનું છે? રિક્ષા. અને ગુજરાતીમાં શું કહે? રિક્ષા. અહીંયા હિન્દીમાં છે રી અને ક અડધો અને શા આવશે એટલે કે રિક્ષા. તો હિન્દીમાં પણ તમારે ત્યાં એની સામે શું લખવાનું છે? રિક્ષા. પછી જુઓ કેનું ચિત્ર છે? હોડીનું છે. દરિયો છે ચિત્રની અંદર અને એક ભાઈ છે હોડી ચલાવી રહ્યા છે દરિયાની અંદર. તો આપણે હોડીને હિન્દીમાં શું કહીએ છીએ? નૌકા. તો અને ગુજરાતીમાં હોડી. તો એની સામે તમારે શું લખવાનું છે? નૌકા. પછી કેનું ચિત્ર છે? જહાજનું ચિત્ર છે અને એની સામે એને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? મોટું વહાણ અથવા તો સ્ટીમ્બર પણ આપણે કહીએ છીએ. આપણને જે મોટા દરિયા અલંગ જાય તો ત્યાં આપણને આવી સ્ટીમ્બર છે એ જોવા મળે છે. સ્ટીમ્બરની અંદર બીજા દેશમાંથી આપણા દેશમાં છે એ બધી વસ્તુઓ આવતી હોય છે. એકીને દ્વારા આવે તો કે સ્ટીમ્બર દ્વારા આવતી હોય છે તો કે જહાજ મોટું વહાણ છે. તો આપણે ગુજરાતીમાં મોટું વહાણ કહે અને હિન્દીમાં જહાજ કહેવાય. તો એમાં શું લખવાનું છે? જહાજ. પછી રેલગાડી. તો હિન્દીમાં પણ એની રેલગાડી જ કહેવાય. તો એની સામે પણ તમારે શું કરવાનું છે? રેલગાડી જ લખવાનું છે. પછી છેલ્લું ચિત્ર છે કેનું ચિત્ર છે? હવાઈ જહાજ. કેનું ચિત્ર છે? હવાઈ જહાજ. અને ગુજરાતીમાં શું કહેવાય? વિમાન. આપણે જ્યારે વિમાન નીકળે છે ત્યારે જમને ઉપર દેખાય તો વિમાન હંમેશા ક્યારે ઉચ્ચેત્ય ઉડતું જોવા આપણને મળે છે, એ ક્યારે જમીનમાં નથી ચાલતું. તો એની હિન્દીમાં શું કહેવાય? તો હવાઈ જહાજ. તો એની સામે તમારે શું લખવાનું છે? હવાઈ જહાજ. તો આપણે છે અહીંયા પાઠ 19 છે એ બાળકો પૂરો થાય છે. તમારે હોમવર્કમાં શું લાવવાનું છે કે જે પ્રશ્ન 3 છે, બિંદુઓ કે જોડ કર ચિત્ર બનાવીએ. એ પ્રશ્ન 3 છે એ તમારે જે ટપકા આપેલા છે દરેક ટપકાને નીટા કરતા જવાના છે એટલે કે જોઈન્ટ કરવાના છે. અને એવી રીતના તમે જોડશો એટલે કેનું ચિત્ર બનશે? હોડીનું ચિત્ર બનશે. તે તમે જુઓ ચિત્ર 5 છે ને એવું ચિત્ર પછી બનશે. આપણે અહીંયા ચિત્ર જોયું ને નૌકા, એવી રીતના હોડી આપણે હોડી કહીએ છીએ. તો એવી રીતના એ તમે ટપકા જોડશો. પ્રશ્ન 3માં જે ચિત્ર આપ્યું છે ટપકાનું એ દરેક ટપકા આમ સાથે જોડતા જશો એ તો એવી રીતના એનું ચિત્ર છે હોડીનું બનશે. તો આ છે તમારું આજનું હોમવર્ક છે. પ્રશ્ન 3 ટપકા જોડવાના છે. સાવ સહેલું જ તમારું હોમવર્ક છે. આવું તમને ચિત્ર છે દોરવા અને આવી રીતના ટપકાવાળું તો તમને બધું જોડવું ખૂબ ગમતું હશે, ગમે છે ને? તો આપણે છે અહીંયા સુધી રાખીએ છીએ. આભાર.